हेलो, गुड आफ्टरनून बाळको। तो आपणे नेक्स्ट पीरियडनी अंदर आ कूत्ता प्राणीओ विषेनो टॉपिक लीधो हतो, बराबर छे। कूत्ता प्राणीओ विषेना टॉपिकमां आपणे बधी ज रीतनी गणतरी करी लीधी छे। ओके, हवे आपणे ઝડપથી ગણી શકીશું। ઓકે, તો તમે કેટલી ઝડપથી ગણી શકો? ચલો, આ કઈ વસ્તુ છે ખબર છે? ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર, જે મેં તમને પહેલા જ પીરિયડમાં સમજાવ્યું, બરાબર છે, કે 5 × 2 = 10। 10 / 2 કરું તો 5 આવશે અને 10 / 5 કરું તો 2 આવશે। એની એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે, બરાબર છે। તો અહીંયા જુઓ, 2 ના ઘડિયાળનો ઉપયોગ કરી 2 ના જૂથના ભાગ પાડો। ચલો, 2 ના ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે। ઓકે, અહીંયા આપણને કીધું છે 18/2, તો 18/2 તો કેટલા 2 × 18 થાય? તો 9 × 2 = 18 થાય। તો અહીંયા શું કર્યું? 2 × 9 = 18। આ એક વસ્તુ સરખી થઈ ગઈ, 18/2 = 9, હે ને? તો હવે હું 9 × 2 કરું તો 18 જ આવશે। અહીંયા એની જ વસ્તુ છે, હવે 18 આની જ વસ્તુ જોઈ લેજો। અહીંયા 18/9 છે, એટલા 9, એટલે 9 × 2 = 18 થાય ને, તો 2 આવ્યા। હવે 2 × 9 કરું તો પણ 18 જ થવાના। તમારા મગજમાં વસ્તુ આવી કે ન આવી? ફરી વાર, 18/2 = 9, હે ને? તો અહીંયા શું કર્યું છે? 2 × 9 તો કેટલા થાય? 18। 2 × 9 કરો કે 9 × 2 કરો, કેટલા થવાના? 18 જ થવાના છે। ઓકે, એવી જ રીતે આપણે 16/2, તો 8 × 2 = 16। ઓકે, તો 8 આવ્યા, હવે 2 × 8 = 16, એટલે અહીંયા 8 × 2 કરો તો કેટલા થશે? 16। ઓકે, 20/2, તો 10 × 20 થાય ને, 10 આવ્યા। ઓકે, હવે આપણે 2 × 10 કરશું તો 20 થશે। આ રકમનો આની જોડે ગુણાકાર કરો તો આ જવાબ આવશે। આ રકમનો આની જોડે ગુણાકાર કરો તો આ જવાબ આવશે। આ રકમનો આની જોડે ભાગાકાર કરો તો આ જવાબ આવશે। વસ્તુ 1 ની 1 જ છે। 14/2, તો 7 આવશે। હવે હું 2 × 7 કરું, 2 × 7 = 14, 20/2 તો 10, અને 10 × 2 = 20, 8/2 = 4, તો 4 × 2 = 8, 10/2 = 5, તો 2 × 5 = 10। કેટલી ઇઝી વસ્તુ છે, છે ને? તો 2 ના ઘડિયાળના 2 જૂથ ભાગ્યા, આવી રીતે 5 ના ઘડિયાળના અને 10 ના ઘડિયાળના જૂથ પાડી અને ભાગાકાર કરી શકાય છે। હવે અહીંયા 5 ના ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે, એટલે દરેકને 5 વડે ગુણવાના છે। ઓકે, 10/5 તો 2 આવ્યા। ઓકે, તો 5 × 2 = 10, એવી રીતે 20/5 = 4, તો પહેલાં એ લખી દો, 20/5 = 4, 15/5 એટલે 5 × 3 = 15, તો અહીંયા 3 આવશે, 40/5 તો 8, 20/5, અહીંયા 5નો ઘડિયો બોલવાનો, 5 × 2 = 20, અને 30/5 છે તો 5નો એવો ઘડિયો બોલવું 30 આવે ત્યાં સુધી, તો 5 × 6 = 30। ઓકે, 5નો એવો ઘડિયો બોલવું 25 આવે ત્યાં સુધી, તો 5 × 5 = 25, 5ના એવું બોલવું કે 3 સુધી, 5 × 3 = 15, 5 × 7 = 35, અને 5 × 2 = 10। ઓકે, એવી રીતે અહીંયા આપણે 5ના ઘડિયાળના ભાગ પાડ્યા છે। હવે એની એ જ વસ્તુ છે, 4 × 5 = 5, એટલે 5નો ઘડિયો બોલો તો 5 × 2 = 20, 5 × 3 = 15, 5 × 8 = 40, 5 × 4 = 45, 5 × 6 = 30, 5 × 7 = 35। ઓકે, અહીંયા 25/5 છે એટલે 5 આવશે, 25 × 25 = 25, ઓકે, અહીંયા 5 × 3 = 15, અને અહીંયા 7 × 5 = 35, અને અહીંયા 5 × 2 = 10, ઓકે। આ રીતે આપણે 5ના ઘડિયાળનો ઉપયોગ કર્યો, અને એના પછી અહીંયા 10ના ઘડિયાળનો ઉપયોગ કરી 10ના જૂથમાં ભાગ કરો। ચલો, 20/10 કરીએ તો 10 × 10 = 20, 30/10 કરીએ તો 10 × 3 = 30, 10 × 6 = 40, 10 × 5 = 50, હવે 40/10 કર્યા તો 4 આવ્યા, 80/10 કરીએ તો 8 આવે, 50/10 કરશું તો 5 આવશે, 30/10 કરશું તો 3 આવશે, 20/10 કરશું તો 2 આવશે, અને 60/10 કરશું તો 6 આવશે।
બોલવાથી નથી આવડવાનું, તમે જુઓ તમને અહીંયા 60/10 છે, 10નો ઘડિયો બોલો, 10 6 60 એટલા માટે 6 આવ્યા, બરાબર છે. અહીંયા 20/10 છે તો 10 2 20, અહીંયા 10 3, હવે આની આ વસ્તુના ગુણાકાર કરવાના છે, બરાબર છે. ચલો 10 2 20, 10 3 30, 10 6 40, 10 5 50, 10 6 60, 10 8 80, 10 5 10 3 30, 10 2 20, અને 10 6 60. એવી રીતે અલગ અલગ રીતે આના ગુણાકાર એનું એ જ છે ભાઈ. જો ગુણાકારનો ભાગાકાર ને ભાગાકારનો ગુણાકાર બે વસ્તુ સમાન જ છે. ગુણાકાર અને ભાગાકાર એકબીજાની પૂરક વસ્તુ છે, બરાબર. બેને એકબીજા વગર ચાલે એમ નથી. ઓકે, ચોપડીની અંદર આપણો આ ચેપ્ટરનો આજે છેલ્લો પીરિયડ છે. ઓકે, અહીંયા તમને કીધું 4/2 બરાબર કેટલા આવે? 2. ઓકે, 4/2 તો 2 થાય છે. 14/7 તો 7નો ઘડિયો બોલો, 7 2 14 આવે ત્યાં સુધી. 6/3 તો 3નો ઘડિયો બોલ્યો, 3 2 6. 14/2 તો 7 2 14. 6/2 એટલે 2નો ઘડિયો બોલો, 2 3 14. 15/ આ મૌખિક આપણે છે ને આ દાખલા શેમાં પૂછી શકાય ખબર છે? મૌખિક ભાગાકાર કરો. શેમાં પૂછાઈ શકાય? મૌખિક ભાગાકાર કરો. જ્યારે તમારે મૌખિક ભાગાકાર કરવાના હોય ત્યારે આ રીતના દાખલા પૂછાઈ શકે છે. તમને પેપરમાં ખાલી જગ્યાઓમાં પણ આ રીતે પૂછતા હોય છે. ઓકે, તો તમને આવડવા જોઈએ. જો ઘડિયા મેં તમને કીધા એ પ્રમાણે તૈયાર કર્યા હશે તો તમને ચોક્કસ આવડશે. અહીંયા 16/2 બરાબર, તો ચલો 2નો ઘડિયો બોલો, 16 આવે ત્યાં સુધી. તો 2 8 16. હવે અહીંયા 2 × 8 કરો તોય 16 આવશે, અને 8 × 2 કરો તો પણ કેટલા આવશે? 16. 8/2. ઓકે, તો 4 આવ્યા, તો 4 2 8. આ વસ્તુ કેવી છે? આ એક ભાગાકાર જોઈ લો. આ 16/2 બરાબર 8. હવે 2 × 8 કરો તોય 16 આવશે, 8 2 તો પણ 16 આવશે. 16/8 કરું તો 2 આવશે, 16/2 કરું તો 8 આવશે. ઓકે, ગુણાકાર અને ભાગાકાર એકબીજાની પૂરક સમાન વસ્તુઓ છે. ઓકે, 9/3 તો 3, 18/9 તો 2, 10/2 તો 5, 20/5 તો 4, 12/4 તો 3, 20/4 તો 5, 10/6 તો 2. હવે અહીંયા એ જ છે, 2 છે. ઓકે, 2 3 6, 2 × 3 તો, અને 2 × 6 કરો તો 12. ઓકે, અહીંયા 5 × 4 કરો તો 20, અહીંયા 4 × 3 કરો તો 12, 5 6 20, 5 2 10. આ ભાગાકાર છે, આ એનો જવાબ છે. હવે જવાબને હું આ સંખ્યા અંગાત ગુણું તો આ વસ્તુ આવવાની છે. ઓકે, એટલે આમાં કોઈ બહુ ફરક નથી. તો બહુ સામાન્ય વસ્તુ છે આ. જ્યારે મેં તમને ભાગાકારનું પહેલો ચેપ્ટરનો પહેલો જ દિવસ હતો ત્યારે જ મેં તમને આ વસ્તુ સમજાવી હતી. અહીં એક કોયડો છે, ઘડિયાળના ડાયલના એવા 3 ભાગો કરો કે જેથી દરેક ભાગમાં સંખ્યાનો સરવાળો એક સરખો આવે. ચલો ભાઈ, કેવા 3 ભાગ કરવાના? 11 12 1. આ રીતે એના 3 ભાગ કરીને દરેકનો સરવાળો કેટલો આવે છે? 26 26 26. બહુ મસ્ત કોયડો છે. આ રીતે તમારે 3 3 ભાગ કરી દેવાના. 1 2 3 4 સંખ્યા આ બાજુ, આ બાજુ 4 અને આ બાજુ 4, અને આ 3નો સરવાળો કરશો તો આનો સરવાળો પણ 26, આનો સરવાળો પણ 26, અને આનો સરવાળો પણ 26 જ આવે છે. ઓકે, તો આજે આપણે ચોપડીની અંદર આ ચેપ્ટરને પૂર્ણ કર્યું, બરાબર. ઘણા દિવસથી આ ચેપ્ટર ચાલુ હતું. ઓકે, તો આપણે ભાગ પાડી શકીશું એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને હવે આના પછીના જ્યારે બીજા પીરિયડો આવશે, ઓકે, ત્યારે આ ચેપ્ટરને આપણે ફરીવાર ચાલુ કરીશું. તો સ્વાધ્યાય પોથીની અંદર જે દાખલાઓ આપેલા હશે એને આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચોપડીની અંદરના બધા જ દાખલાઓ આપણે સારામાં સારી રીતે સોલ્વ કર્યા છે. ઓકે, ચલો, તો આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ. નાની નાનામાં નાની બાબતોને ધ્યાનથી જોવાની. જો કોઈ દાખલો ન આવડે તો તમે એકના એક વિડીયોને 2-3 વખત જોજો. કારણ કે હું જ્યારે એક વિડીયો ઉતારું છું ત્યારે આગળના વિડીયોના દાખલાઓનું રિવિઝન કરાવું છું. એટલે કોઈ વસ્તુ તમે એક આધી વસ્તુ ના જોઈ હોય તો એ પણ તમારા ધ્યાનમાં આવી જાય. ઓકે,
આપે દરેક દાખલાઓને સારામાં સારી રીતે ગણવાનો પ્રયત્ન કર્યો છે અને આઈ હોપ તમે પણ દરેક દાખલાઓને સારી રીતે સમજ્યા છો. ઓકે, તો આપણું ચેપ્ટર હતું આપણે ભાગ પાડી શકીશું. હા, આપણે ભાગ પાડી શકીશું, આપણને ભાગ પાડતા આવડી ગયું છે અને આપણને ભાગાકાર પણ આવડી ગયા છે. ઓકે.